હેલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, કેમ છો બધા? મજામાં ને? આજના ઓનલાઈન વિડીયોમાં હું પૂજા ભટ્ટ તમારું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયોની અંદર બાળકો આપણે ચાર એટલે કે ચોથો પાઠ સરસ મજાનો આપણે પ્રહેલિકા એટલે કે ઉખાણાઓ સમજ્યા હતા બાળકો. તો હવે પ્રહેલિકા પછીનું છે પુનરાવર્તન. તો પાઠ્ય તમે પણ મારી સાથે ખોલી અને રેડી તૈયાર જ હશો. તો વ્યવસ્થિત નોટ પેન પેન્સિલ લઈને રેડી થઈ જાઓ અને જ્યાં હું કરાવું તે સ્વાધ્યાય તમારે પણ આ પુનરાવર્તન સાથે સાથે પેન્સિલથી અથવા તો પેનથી વ્યવસ્થિત રીતે પૂરતું જવાનું છે. તો ચલો બાળકો, પુનરાવર્તન એક આપણે જોઈએ. તેની અંદર છે નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો. જે વાક્ય હું અહીંથી બોલું તે મારી સાથે તમારે પણ ત્યાં આંગળી રાખતું જવાનું અને સાથે સાથે બોલતું જવાનું. સૌથી પહેલાં છે ગજઃ સન્ને સન્ને ચલતી. ત્યાર પછીનું બોલો વયમ સર્વ મિલિત્વા ખેલામહ. ત્રીજું અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. ચોથું ભારતસ્ય ધ્વજઃ ત્રિવર્ણ અસ્તિ. પાંચમું મમ વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ વિશાલમ. પેલું છે હાથી ધીમે ધીમે ચાલે છે. વયમ સર્વ મિલિત્વા ખેલામહ. ત્યાર પછી અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. ભારતસ્ય ધ્વજ ત્રિવર્ણ અસ્તિ. મમ વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ વિશાલમ એટલે કે મારી શાળાનું રમતનું મેદાન કેવું છે? વિશાળ, મોટું છે. હવે ત્યાર પછી જુઓ બાળકો, તો કે નીચેના સંસ્કૃત શબ્દો લખો. હથેળીને શું કહેવાય બાળકો? તો ત્યાં લખી નાખો નીચે સારા અક્ષરે કરતલહ. કરતલહ એટલે હથેળી અથવા તો કરતલમ. ત્યાર પછી ડોક. હવે ડોકને શું કહેવાય બાળકો? તો ત્યાં લખો ગ્રીવા. ગ્રીવા એટલે ડોક. લખ્યું બાળકો. ત્યાર પછી છે રમતનું મેદાન. તો ત્યાં લખવાનું આવશે ક્રીડાંગણમ. ક્રીડા ગણમ. ક્રીડાંગણમ. જો ઉપર શબ્દ ક્રીડાંગણમનો છે જ, આપણે વાક્ય પાંચમું વાંચ્યું એમાં ક્રીડાંગણમ વિશાલમ છે, તો ત્યાંથી લખી નાખો. ત્યાર પછીનું છે હવે પીછું. તો પીછુંને શું કહેવાય? તો કે પીછમ. પીછમ એટલે પીછું. ત્યાર પછી જમણો પગ. જમણા પગને શું કહેશું બાળકો? તો કે દક્ષિણ પાદમ. હવે આ બધું પુનરાવર્તન રહ્યું એ બધું રિવિઝન જ છે. અગાઉનું આપણે જે ચેપ્ટર ચલાવેલા છે તેનું જ પૂછેલું હોય તો તમને હવે લખતા નહીં આવડે. ત્યાર પછીનું છે નીચે ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્ય બનાવવાના છે. તો ચલો વાક્ય હવે બનાવતા જશું આપણે. તો હું અહીંયા એરો કરું, ત્યાંથી તમારે હું જોડું તે વાક્ય બની જશે. જો પેલું છે ચટકા. ચટકા એટલે ચકલી. ચકલી શું કરે? તો કે ચણકમ. ચણે એટલે ખાદતી. સમજાણું? આખું વાક્ય શું બને? ચટકા ચણકમ ખાદતી. ત્યાર પછી છે હંસ. તો હંસ, હંસ ક્યાં હોય? તડાગે. તડાગે શું કરે? તરતી. હંસ તડાગે તરતી. હું બોલવી સાથે સાથે તમે પણ જોડતા જાજો ને પછી વાક્ય તમારે લખતું જવાનું છે બધા. ત્યાર પછી છે સિંહે. તો સિંહ વને વસતી. સિંહ વનમાં વસે છે. ત્યાર પછી છે ભ્રમરહ. તો ભ્રમરહ એટલે ભમરો. ક્યાં હોય? ઉદ્યાન એટલે કે બગીચામાં. શું કરે? વિહરતી એટલે કે ફરે. ત્યાર પછીનું મયુરહ. મયુરહ વર્ષાકાલે શું કરે? નૃત્યતી. વર્ષાકાલે વર્ષા ઋતુમાં મોર નાચે. વિપુલહ. ત્યાં આવશે સાલાહા. સાલામ ગચ્છતી. વિપુલ શાળાએ જાય છે. તો આવી રીતના બધા જ જોડકા હું બોલતી ગઈ તેવી રીતના તમારે પણ જોડીને વાક્ય લખવાના છે. ચટકા ચણકમ ખાદતી. હંસ તડાગે તરતી. સિંહ વને વસતી. ભ્રમરહ ઉદ્યાને વિહરતી. મયુરહ વર્ષાકાલે નૃત્યતી. વિપુલ સાલામ ગચ્છતી. હવે ત્યાર પછી શરીરના અંગોના નામ આપેલા છે. જો અહીં લખેલું છે મેં, તમારે તે લખવાનું છે. લલાટમ, પછી કેસાહા, નેત્રમ,
दंताः ओष्ठः कर्णः मुखम करतलम। तो आवी रीतना सरस रीते तमे शरीरना अंगोना नाम पण लखी नाखो। त्यार पछी तो हवे पाछळ जो बाळको आपेलू छे के नीचेना वाक्यनुं संस्कृतमां अनुवादन करो एटले के एनुं संस्कृत बनावाना वाक्य। मारुं नाम मनीषा छे। हवे माराने शुं कहेवाय? मम नाम मनीषा अस्ति। हूँ गुजरातमां रहूं छुं। हूँ एटले अहम। अहम गुर्जर राज्ये वसामि। हूँ गुजरात राज्य गुजरातमां रहूं छुं। अमे मंदिरे जईए छीए तो त्यां आवशे वयम मंदिरम गच्छामः। त्यार पछीनुं छे शिव गंगाने धारण करे छे तो शिवः गंगा धारयति। पुस्तक ज्ञान आपे छे तो पुस्तकम ज्ञानम ददाति अथवा तो ददाति वा। पुस्तकम ज्ञान आपे छे। हवे त्यार पछीना जोड़का जोड़वाना छे। जो नाकने सेनी साथे आवशे बाळको? तो हूँ फरती अहीं जोड़ू तो याद राखजो नाकने शू कहेवाय? नासिका। जीभने शू कहेवाय? तो तेनी साथे जोड़ो जीहवा। पगने शू कहेवाय? पादः। कानने शू कहेवाय? कर्णः। होठने शू कहेवाय? ओष्ठः। तो आवी रीतना तमारे पण जोड़ी नाखवाना। त्यार पछीनुं जोवो अहम जलम पीबामि। કૌંસમાં મીના આપ્યું તો હવે મીના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું તો મીના જલમ પીબતી પીબામીનું થઈ જશે પીબતી। અહમ પુસ્તકમ પઠામી તો કૌંસમાં ધરમઃ તો ધરમથી વાક્ય બનશે ધરમઃ પુસ્તકમ પઠતી। રેશમાં ફળ ખાદતી તો અહમ ફલમ ખાદામી। હવે જે વાક્યની અંદર કૌંસમાં આપેલું છે તે વાક્યમાં અંડરલાઇન કરેલા શબ્દ છે અહીંયા વાક્ય કૌંસમાં આપેલું છે તે લખવાનું અને ખાદતીનું થઈ જાય ખાદામી અને જ્યાં ખાદામી હોય ત્યાં થઈ જશે ખાદતી। ભાર્ગવઃ ઉદ્યાનમ ગચ્છતિ તો અહમ ઉદ્યાનમ ગચ્છામિ। ચલો બાળકો આવી રીતનું આવડે। ત્યાર પછીનું છે અસંગત એટલે કે જે જુદા પડતા હોય તે શબ્દ ઉપર રાઉન્ડ કરવાનું। કર્ણઃ દંતાઃ શરીરમ હસ્ત તો આમાંથી બધા શરીરના અંગોના નામ છે તો આ શરીરમ એક અલગ પડે છે તે તો ત્યાં રાઉન્ડ કરી નાખવાનું અથવા તો અંડરલાઇન કરવાનું। સિંહ મયુર વૃષભ વ્યાધ્રહ તો સિંહ વાઘ એ બધા રિયાઈ પ્રાણીઓ છે ને મયુરહ એ પક્ષીમાં આવે તો મયુરહ ઉપર રાઉન્ડ કરો। ત્યાર પછી છે પેશયતી ક્રીડતી હસતી ને નિશા તો એટલા બધા ક્રિયા કરે છે પીવાની રમવાની ને હસવાની તો નિશા નામ છે તે તેની ઉપર રાઉન્ડ અથવા તો અંડરલાઇન। ત્યાર પછી શુકઃ શ્વાનઃ કાકઃ હંસઃ તો બધા પક્ષીઓ છે એક શ્વાન રિયુઈ કૂતરું પ્રાણીઓમાં આવે તો એ શ્વાનઃ ઉપર કરો। ત્યાર પછીનું છે મંદિરમ તળાંગમ સમુદ્ર નદી તો તળાવ સમુદ્ર નદી આ બધા પાણીથી ભરેલા સ્ત્રોતો છે તો આ મંદિરમ એક અલગ પડશે તો ત્યાં અંડરલાઇન અથવા તો રાઉન્ડ કરો। ચલો બાળકો હું આશા રાખું છું તમે પણ સાથે વ્યવસ્થિત રીતે આ સ્વાધ્યાય પુનરાવર્તન પૂરી લીધું હશે મારી સાથે સાથે અને હવે મંથલી પરીક્ષાની પેપર સ્ટાઇલ પણ આવી ગઈ છે તો તમે બધા વ્યવસ્થિત વાંચન ઘરે કરતા જશો ન કરતા હોય તો હવે પાછું ચાલુ કરી દો। મમ્મી પપ્પાનું ઘરે વ્યવસ્થિત માનો ધ્યાન દો અને સારા માર્ક્સ લ્યો અને ખૂબ આગળ વધો તેવી શુભકામના। હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારા ઘરનું તમારું ધ્યાન રાખજો। સ્ટે સેફ સ્ટે હેલ્ધી થેન્ક યુ સો મચ।